hace. Primero salud, güey. એક ઓડિયો કથિત વાયરલ થયો છે અને સામે આવ્યો છે, અત્યાર સુધીમાં શું તપાસ અને શું આખો મામલો છે સર? આપના ધ્યાનમાં શું મામલો આવ્યો છે અત્યાર સુધીમાં? ગઈકાલે સાંજે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અમને, એટલે કે યુનિવર્સિટીને, એક કથિત ઓડિયો સાંભળવા મળ્યો છે. એ બાબતે અમારા પ્રોફેસર નું નામ આવી રહ્યું છે અને એમનો અવાજ છે. સૌથી પ્રથમ તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ જે અમારો છે, એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અમે પૂછા કરી કે આ પ્રકારે આવી કોઈ ફરિયાદ આવેલ છે કે કેમ. તેમ છતાં આજે 11 વાગે અમે એની મીટિંગ કરેલી છે અને એ બાબતે એમણે પ્રથમદર્શી જે બાબત હતી એ ધ્યાને લીધેલી છે અને જે ઓડિયો ક્લિપ હતી એ સાંભળેલી છે. સાહેબ, શું છે એમાં, હકીકત શું છે? અત્યાર સુધીમાં કમિટીની બેઠક મળી, શું નિર્ણય કરવામાં આવ્યો? અથવા તો યુવતિ વિદ્યાર્થીની ભોગ બનનાર સામે આવી છે, હરેશભાઈ સાથે કોઈ વાતચીત થઈ છે? સૌ પ્રથમ તો યુવતીએ યુજીસીના રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રમાણે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલની રચના અમારી કરેલી છે, યુનિવર્સિટીમાં ઠેક ઠેકાણે આ બાબત દર્શિત છે. નોટિસ બોર્ડથી માંડીને આપ જોઈ શકો છો, યુનિવર્સિટીના દરેક જગ્યાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ છે. એમની સામે આ ફરિયાદ નથી આવી, તેમ છતાં પણ એક વિદ્યાર્થિનીની આ કથિત વેદના છે એ એમણે સાંભળી છે અને અમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલે એવી માહિતી આપી છે કે સૌ પ્રથમ એ અમારી પાસે એમની ફરિયાદ હોવી એ તો આવશ્યક છે, તેમ છતાં પણ સંબંધિત પ્રોફેસરને એ આ બાબતે એનું હિયરિંગ થશે. સર, ફરિયાદ નહીં આવે તો કોઈ કાર્યવાહી નહીં થાય? થઈ શકે, ન થઈ શકે એવું નહીં, કારણ કે અમુક બાબતો એવી હોય કે ફરિયાદ પણ યુજીસીનો રૂલ્સ છે જ આમાં, કે અમારી પાસે સિંગલ લાઈન ફરિયાદ રહેવી જોઈએ. છતાં પણ આ પ્રકારની ઘટનાઓ હોય એમાં વ્યવહાર નિર્ણય એ યુનિવર્સિટી લેવા તરફ જતી હોય છે. સર, આ ઓડિયો બનાવ છે સાહેબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી ને ગાઈડને લઈને ત્રીજો બનાવ છે આ પ્રકારનો. આપ જ્યારે પૂછી રહ્યા છો ત્રીજો બનાવ છે અમારા કાર્યકાળ દરમિયાન અને યુનિવર્સિટીના ઇતિહાસમાં, અમે તરત જ એવા બનાવને ઢાંકો પીછાડો કરવાનો પ્રયાસ નથી કર્યો. પ્રોફેસરને ડિસમિસ કર્યા છે એ આપ સૌ વિદિત છો. સાથે સાથે બીજો જે બનાવ છે એની એફએસએલ તપાસ પણ એ ગયા દિવસોમાં થયેલી છે, એનો નિર્ણય પણ આવો જ કંઈક કડક હાથે કરવા જઈ રહ્યા છે. અમારા માટે, સૌને માટે આ શરમિંદી બાબત છે. અમે પણ ચિંતિત છીએ, શિક્ષણ જગત ચિંતિત છે અને આ બાબતે અમે કોઈ ઢાંક પીછોડ કરવા નથી માગતા કે આ બાબતને અમે જરા કે ગંભીર રીતે એ બાબતને ગણી અને એને છેક આગળ નિર્ણય તરફ અમે જઈ રહ્યા. સર, બનાવ સામે આવ્યો ત્યાર બાદ આપણે હરેશ ઝાલા સાથે કોઈ વાતચીત કરી છે? આપણે એમને કોઈ બાબતે વાતચીત? બિલકુલ, અમે સદર બાબતે તરત ને તરત મારો જ ટેલિફોનથી મેં એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે.
એમણે એમનો મોબાઈલ બંધ રાખેલો છે. એમના ઘરે પણ અમારા જવાબદાર અધિકારીને મેં મોકલેલા, એ ઘરે પણ નથી. અને આજે અમારો વર્કિંગ દિવસ છે, એ નોકરી ઉપર પણ હાજર નથી અને એ અમને અત્યારે પણ સંપર્કિત રહ્યા નથી. અત્યારે કોઈ સાહેબ કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દ્રષ્ટિ જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જેમને ફરજ મોકૂફી છે એવી કોઈ અન્ય કોઈ બાબતે કઈ કાર્યવાહી કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા? સૌપ્રથમ તો એ એમની જે ઓફિસમાં બેસતા હતા એમની સવારમાંથી જ સીલ કરી દીધું, જેથી કરીને કોઈ ડોક્યુમેન્ટ્સ છે એ આડાવડા ન કરી શકે, અથવા તો FSL સુધી અથવા તો કોઈ પણ પ્રકારની તપાસમાં આપણે સંપૂર્ણ રીતે એ બાબત દર્શિત કરી શકીએ. અને પ્રાથમિક રીતે યુનિવર્સિટીને ફરિયાદ મળે ન મળે પણ એનો અવાજ એ સંભળાઈ રહ્યો છે ત્યારે અમે એને સસ્પેન્ડ કરવા સુધીના નિર્ણય તરફ જઈ રહ્યા છે. સર, FSL નો રિપોર્ટ તો આવશે, પરંતુ શું લાગે છે સાહેબ, આ હરેશ ચાલાનો જ ઓડિયો છે અને સામે જે યુવતી છે એનો કોઈ સંપર્ક યુનિવર્સિટી અથવા હરેસમેન્ટ કમિટી કરશે એમનો સંપર્ક? ગઈકાલે ઓફિસ અવર્સ બાદ જ આ વાત ધ્યાને આવી છે. અમે એ યુવતીનું નામ એ ઓડિયો ક્લિપમાં દેખાય છે ત્યારે આ નામની એ દીકરીઓ અહીંયા કેટલી એડમિશન લઈ રહી છે, કારણ કે બાકીની આઈડેન્ટિટી ક્યાંય હજુ એમણે પણ છુપાવી છે અને કોઈ XYZ ની આઈડેન્ટિટીને આપણે જો પ્રગટ કરીએ તો એ ઉચિત પણ નથી, કારણ કે આ બાબત ગુપ્ત રાખવા યોગ્ય હોય. સર, વારંવાર PhD વિભાગમાં જ આ પ્રકારના બનાવ સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આ PhD કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ છે તેમની સામે ક્યાંક ને ક્યાંક જે શોષણ થઈ રહ્યું તેવું જરૂરથી લાગી રહ્યું છે. બહુ ગંભીર અને શર્મિંદી બાબત છે કે PhD ના વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટનાઓ છે એ સમાજ સામે આવી રહી છે, શિક્ષણ જગત સામે આવી રહી છે. આપના માધ્યમથી આ દુઃખની વાત એક શિક્ષણવિદ તરીકે પણ પ્રગટ કરું છું કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ પ્રકારના શોર્ટકટ જ્યાં આપણને સફળતા મળી ગઈ હોય અને આ પ્રકારની ડિગ્રી એમણે લીધી હોય ક્યાંક કોઈ જગ્યાએ તનમન ધન સમર્પિત કરીને, એ બાબત દુઃખદ છે, શર્મિંદી છે. સાથે સાથે આવી દીકરીઓ જ્યારે હિંમત કરીને સમાજ સામે એક વાત મૂકે છે ત્યારે આવું કથિત કૃત્ય કરનારને એ યુનિવર્સિટી હોય કે કોઈ જગ્યાએ બચાવવાનો પ્રયાસ થતો નથી. સર, ખાસ કરીને આ જે પ્રોફેસર છે તે દારૂના નશામાં પણ હોવાની વાત છે, આવો બનાવો ન બને એના માટે શું કરવામાં આવશે, કોઈ એવી ગાઈડલાઈન? કારણ કે આ ત્રીજો બનાવ છે સાહેબ યુનિવર્સિટી. સર, જ્યારે PhD માટે જરૂર પડતી હોય છે, પ્રોફેસરોની જરૂર પડતી, એટલે ગાઈડલાઈનમાં કોઈ ફેરફાર થઈ શકે? અથવા તો જ્યારે વારંવાર જે PhD ના વિદ્યાર્થીઓ જ ભોગ બનતા હોય છે સાહેબ, આ તો ત્રણ સામે આવી, કદાચ 30 બીજી હોઈ શકે છે જો ન સામે આવતા હોય બીકના કારણે, પોતાની આબરૂ જવાની બીકે. મારો કહેવાનો સૂર એ પણ છે, આમ એની સાથે સંબંધિત નથી પણ કરપ્શન કરનાર અને કરપ્શન આપનાર બંને જેમ જવાબદાર છે તો આ બાબતમાં બંને પક્ષે ક્યાંક દુઃખદ બાબત હોઈ શકે છે. પણ જ્યારે આ બાબત સામે આવી છે ત્યારે અમારું અત્યારે સ્પષ્ટતાપૂર્વક કહેવું એટલું જ છે કે અમે એને ઢાંક પીછોડ કરતા નથી. બહુ સાચો જ પ્રશ્ન કર્યો છે કે આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ. શિક્ષણ વ્યવસ્થામાં આ વાતને બિલકુલ ધ્યાને લેવી જોઈએ. પણ વ્યક્તિલક્ષી બનાવ છે, એકાદ બનાવ નથી, બનાવની હારમાળા તમે વાત કરી એ મુજબ છે. પણ જ્યારે વ્યક્તિ એ આ બાબતે જ્યાં સુધી સંયમિત નહીં થાય, વ્યક્તિ શિક્ષણનું સાચું મૂલ્ય નહીં સમજી શકે ત્યાં સુધી એવા બનાવો છે એ સમાજ સામે આવે ત્યારે યોગ્ય સજા કરવા માટે અમે પણ તત્પર. સાહેબ, શું સજા થવી જોઈએ આપના મતે, શું સજા થવી જોઈએ? મેં પૂર્વે પણ કહ્યું છે કે ડિસમિસ કરેલા છે. અત્યારે એક અમારો બીજો એક કેસ ચાલે છે, એની FSL તપાસ પણ પૂર્ણ થઈ છે. અને આ પ્રકારે આ બાબતની બાબતે પણ હું જણાવું છું, અમે સૌ જણાવીએ છીએ કે એને સસ્પેન્ડ કરવા સુધી અમે પ્રથમ દર્શી જઈ રહ્યા છીએ. સર, જે રીતના વાત કરી, ગઈકાલથી આ ઘટના સામે આવી છે, આપે પણ એમનો સંપર્ક કરવાનો ટ્રાય કરી, મોબાઈલ સ્વિચ ઓફ છે, ઘરે એમને મોકલ્યા હતા આપના પ્રતિનિધિ, તે પણ નથી સામે આવતા, એટલે કહી શકાય ક્યાંક તો દોષિત તો છે જ, શું લાગે છે? બિલકુલ, મેં મારી વાતમાં પહેલા કહ્યું કે પ્રથમ દર્શી સાંભળ્યા વગર એ દોષિત છે, કારણ કે સાંભળવાની અમે પણ એ તક એમને આપી છે જે એમણે લીધી નથી. અને એ બાબતે અમે નિર્ણય પણ કરીએ છીએ કે અમને અત્યારે તાત્કાલિક ધોરણે
સસ્પેન્ડ કરવા દે છે. અગાઉ તે તેમની ઓફિસ માંથી દારૂ પણ મળી આવી, તો દારૂ પીવાની પણ ટેવ ધરાવી રહ્યા છે. આવા પ્રોફેસરો કઈ રીતે શિક્ષણ ની અંદર ન્યાયતંત્ર સામે આપણે સૌ એ જયારે આવકારીએ પણ છીએ, પણ હું તમને પૂર્વ ઘટના પણ કહું છું કે 2005 જ આ જ વ્યક્તિ સામે અમે કેસ કરેલો છે. સદર કેસ વર્તમાન અઠવાડિયા પહેલા જ એની તારીખો પણ ચાલે છે. જ્યાં સુધી ન્યાયતંત્રમાંથી અમને ન્યાય ન મળે, અથવા તો નિર્ણય ન આવે, અથવા તો કોઈ જજમેન્ટ ન આવે, ચુકાદો ન આવે, ત્યાં સુધી અમે એ બાબતે હજુ કંઈ કરી શક્યા નથી. કારણ કે ઇન પાઇપલાઈન છે આખો, તો આમાં પણ આપણે આ વાત આગળ વધી. તો સાહેબ અત્યારે સસ્પેન્ડ કરી શકે, અમે ગણી શકીએ કે અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા, કરવા જઈ રહ્યા છો, એટલે અમે કહી શકીએ કે અત્યારે સસ્પેન્ડ કરી. ત્યારે મેં પહેલા પણ કહ્યું કે એમને સાંભળવાની, એમની વાતને સમજવાની, એમને મળવાની તક છે, વર્કિંગ અવર્સ છે, એને આપણે સસ્પેન્ડ જ કરીએ છીએ અને સસ્પેન્ડ કરી રહ્યા છે એમની. અત્યારે અમે આદેશ પણ એ પ્રકારનો એને મળ્યો. સર ગઈકાલે હું પોતે જ ગયો હતો, સંદેશ ન્યૂઝે આખી ઓડિયો ક્લિપ સામે લાવ્યા અને એમની પાસે ગયો, ત્યારે પણ નશાની હાલતમાં યુનિવર્સિટીમાં જોવા મળ્યા છે. ચાલુ નોકરી દરમિયાન નશાની હાલતમાં હતા. આ બાબતે પણ અમે આજની જે ફરિયાદ છે એમાં અમે નોંધીએ છીએ કે એમને ક્યારે કઈ રીતે નશો એ કરવાની એમની આદત છે, તો અહીંયા ચાલુ નોકરીએ, કારણ કે કઈ રીતની પરિસ્થિતિ છે એ સંબંધિત બાબતો અમે જાણીએ. મૂળ ત્રણ વસ્તુ ટૂંકમાં સાહેબ જે વાત કરી, ત્રણ વસ્તુ લઈ લ્યો તો એક જ છે આ બાજુ. હા લઈ લો. હા દેસાણી સાહેબ, ઓકે ઓકે.